રુધન સે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, એટલે કે તું ભૂલું પડી ગયું છે, આવ હવે આપણે સાથે અહીં જ રહીશું. હવે જે બતકડું છે એ કહે છે, ના ના હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું, એક જ રૂપું બતકડું, અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? જુવાન હંસે કહ્યું, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેને કહ્યું, તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? તું ખૂબ સુંદર છે, તું મારો મિત્ર બનીશ? તો બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે, બધા મને કદરૂપું બતક કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેને માથું નીચું કરી લીધું. એવું કહે છે કે તું મારી મજાક કરે છે કે હું ખૂબ સુંદર છું, બધા તો મને શું કહે છે, કદરૂપું કહે છે. અને એને પોતાની જાત પર શરમ આવતી હતી એથી અને તેને માથું નીચું કરી લીધું, બતકડાએ માથું નીચું કરી લીધું. હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. હવે હંસકન્યાએ પાણી જે છે એની અંદર સરોવરના પાણીમાં કહ્યું કે તું તારું પ્રતિબિંબ એટલે કે પડછાયો ધ્યાનથી જો, તને ખબર પડી જશે કે આપણે બંને સરખા જ છીએ. તું તારું પડછાયો જોશે તો તને ખબર પડશે કે આપણે બંને એક જેવા જ દેખાઈએ છીએ. હવે તેની નજર પાણીમાં પડી, બતકડાની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું, તેને પડછાયો તેને ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો. કોણ હતું? રાજહંસ, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા, એટલે કે તેનો આકાર હંસ જેવો હતો, બતક જેવો નહોતો, એટલા માટે બધા એને કેવું કહેતા હતા, કદરૂપું બતક એવું કહેતા હતા. તેને હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઊંચે ઉડી ગયો. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આજે વાર્તા સમજ્યા, તેના પરથી આપણે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો, તે સમજીએ. અહીં પહેલું વાક્ય છે, આ બચ્ચું પણ તમારી જેમ મારું સંતાન છે. કોણ બોલે છે, કોને કહે છે? તો કોણ કહે છે? માતા બતક કહે છે. અને કોને કહે છે? તેના બચ્ચાઓને કહે છે. પછી બીજું વાક્ય છે, વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રહે. કોણ કહે છે? ડોસીમા. કોને કહે છે? બતકડાને કહે છે, કદરૂપું બતક છે તેને કહે છે. ત્યાર પછી ત્રીજું, હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. કોણ કહે છે? બતકડું હંસકન્યાને કહે છે. ત્યાર પછી ચોથું, તું ભૂલું પડ્યું છે. કોણ કહે છે? વૃદ્ધ હંસ બતકડાને કહે છે. ત્યાર પછી પાંચમું, અમે તેની સાથે નહીં રમીએ. બચ્ચાઓ માતા બતકને કહે છે. ત્યાર પછી છઠ્ઠું, તું મારો મિત્ર બનીશ. કોણ કહે છે? તું મારો મિત્ર બનીશ? કોણ કહે છે? હંસકન્યા બતકડાને કહે છે, કદરૂપા બતકડાને કહે છે. ત્યાર પછી આગળ જોઈએ, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કહો, ખરું કે ખોટાની નિશાની કરો. પહેલું, બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. કેટલા મૂક્યા હતા? 4 મૂક્યા હતા, એટલે અહીંયા આવશે ખોટું.
ત્યાર પછી બીજું છે કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો અહીંયા આવશે ખોટું ત્યાર પછી ત્રીજું તે કદરૂપુ બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો અહીંયા આવશે સાચું ચોથું બતક ને હંસ કન્યાએ સુંદર કહ્યું કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે અહીંયા આવશે સાચું પાંચમું બતકને ડોસીએ ઝૂંપડામાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે ખોટું છઠ્ઠું જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો અહીંયા આવશે ખોટું ત્યાર પછી આગળનું જોઈએ કદરૂપુ બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં ખરું કરો અને જે ન કરતું હોય ત્યાં ખોટું કરો પહેલું છે ખૂબ ઊંચે ઉડતું ખરું ત્યાર પછી બીજું ખૂબ ઝડપથી તરતું સાચું ત્યાર પછી ત્રીજું કૂતરાની સામે થઈ જતું ખોટું ચોથું પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું ખોટું પાંચમું પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું તો ખોટું છઠ્ઠું કદી રડતું નહીં સાચું ત્યાર પછી સાતમું ખૂબ દુઃખી થતું સાચું આઠમું હંમેશા એકલા રહેવાનું પસંદ કરતું ખોટું નવમું કદી હિંમત હારતું નહીં સાચું દસમું બતકની જેમ ડરતું હતું અહીંયા આવશે ખોટું ત્યાર પછી અગિયાર તે પોતાને શક્તિશાળી માનતું હતું ખોટું ત્યાર પછી બારમું હંમેશા નવા મિત્રો બનાવવા પ્રયત્ન કરતું હતું તો આવશે સાચું ત્યાર પછી પ્રશ્નોના જવાબ જોઈએ આપણે એક બે વાક્યોમાં જવાબ લખો પહેલું છે પાંચમું ઈંડું કોનું હતું તો પાંચમું ઈંડું હંસનું હતું ત્યાર પછી બીજું બતક માતાને ખબર કેમ ન પડી તો પાંચેય ઈંડા એક જગ્યાએ મૂકેલા હતા સોરી તેથી બતકની માતાને ખબર ન પડી ત્રીજું તેને બધા કદરૂપુ કહેતા હતા તેનું કારણ શું હતું તો બચ્ચું થોડું મોટું અને થોડું રાખોડી પણ હતું તેથી તેને બધા કદરૂપુ કહેતા હતા કદરૂપમાં બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું તો બતકના બચ્ચાઓ તેની સાથે રમતા કે તરતા નહીં તેની મશ્કરી કરતા હતા તેથી કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું ત્યાર પછી નીચેના વિધાનો કોણ બોલી શકે તે લખું પહેલું આ બતકડું જબરું દેખાય છે માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે પણ આપણે તેને નહીં જ રમાડીએ કોણ કહે છે બતકના બચ્ચાઓ ત્યાર પછી બીજું આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય કોણ બોલે છે ડોસીમાં ત્યાર પછી ત્રીજું આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી કોણ બોલે છે કૂતરો ત્યાર પછી ચોથું હે ઈશ્વર મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી બતક માતા બોલે છે ત્યાર પછી પાંચમું બધા મને કેમ ધિક્કારે છે કે કદરૂપું બતકડું કહે છે ત્યાર પછી નીચે જોઈએ અહીં આપણને ચિત્ર આપેલું છે અને ચિત્રમાં અહીં સંવાદ આપેલા છે મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર મમ્મી કહે છે મુન્ની કેમ રડે છે તુષાર તો તુષાર કહે છે એને ગોળિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે તો મમ્મી કહે છે તો એને બહાર કાઢને તો તુષાર કહે છે એને તેડું તો વધારે રડે છે
અહીંયા મમ્મી છે ગુડિયામાં, તુષાર છે એના મમ્મી રસોડામાં. તો મમ્મી કહે છે એવું શા માટે કરે છે? તો તુષાર કહે છે કદાચ મારા હાથ ભીના છે એટલે. તો મમ્મી કહે છે હાથ લૂછતો કેમ નથી? તુષાર કહે છે નેપકિન નથી મળતો એટલે. તો મમ્મી કહે છે અહીંયા હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહે છે અને મમ્મી કહે છે આવતો કેમ નથી? તો તુષાર કહે છે આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. હવે અહીંયા જે પ્રશ્ન આપેલ છે, દરેક પ્રશ્નના આખા વાક્યમાં બે વાર જવાબ આપો, એકવાર એટલે અને બીજી વાર તેથી બોલીને. અહીં પહેલો પ્રશ્ન છે મુન્ની કેમ રડે છે, તો આપણે એકવાર એટલેથી જવાબ આપીશું અને બીજું તેથી આવે વાક્યમાં એ રીતે જવાબ આપીશું. મુન્ની કેમ રડે છે? તો પહેલું મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલે તે રડે છે. પછી બીજો જવાબ મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે તેથી તે રડે છે. બીજો તુષાર રડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? તો જવાબ તુષારના હાથ ભીના છે એટલે મુન્ની વધારે રડે છે. બીજો જવાબ તુષારના હાથ ભીના છે તેથી મુન્ની રડે છે, વધારે રડે છે. ત્રીજું તુષાર હાથ શા માટે લૂછતો નથી? તો જવાબ તુષારને નેપકિન મળતો નથી એટલે તુષાર હાથ લૂછતો નથી. પછી બીજો જવાબ ત્રીજો એનો જ જવાબ પાછો, તુષારને નેપકિન મળતો નથી તેથી તે હાથ લૂછતો નથી. ચોથો જવાબ ચોથો પ્રશ્ન, તુષાર શા માટે ઘોડિયા પાસેથી નમીને ઊભો રહ્યો? તો જવાબ મુન્નીએ તુષારનો હાથ પકડેલો હતો એટલે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. ચોથો બીજો જવાબ, મુન્નીએ તુષારનો હાથ પકડેલો હતો તેથી તુષાર ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો. ત્યાર પછી પાંચમું, તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ન ગયો? તો જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી જ ન હતી એટલે તુષાર મમ્મીનો હાથ છોડાવવા તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા કેમ ના ગયો? તો જવાબ મુન્ની તુષારનો હાથ છોડતી જ ન હતી એટલે તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો. પછી બીજો જવાબ, મુન્ની તુષારનો હાથ છોડતી જ ન હતી તેથી તુષાર મમ્મી પાસે હાથ લૂછાવવા ન ગયો.